હવે આવે છે વિન્ડો ની ગોઠવણી. હવે આપણે શું શીખવાનું છે? વિન્ડો ની ગોઠવણી. વિન્ડોઝ એક્સપી માં એક થી વધારે વિન્ડો ને ઓપન કરેલી હોય તો તેને ત્રણ રીતે ગોઠવી શકાય છે. શું કહે છે કે વિન્ડોઝ એક્સપી છે એમાં એક થી વધારે ત્રણ વિન્ડો ને ત્રણ રીતે ગોઠવી શકાય છે. પહેલું આપેલું છે કાસ્કેટ વિન્ડો. પહેલું કયું છે? કાસ્કેટ વિન્ડો. સેકન્ડ ટાઇટલ વિન્ડોઝ હોરિઝોન્ટલી, એટલે કે બીજું કયું આવ્યું? ટાઇટલ વિન્ડોઝ હોરિઝોન્ટલી. અને લાસ્ટ ત્રીજું કયું છે? ટાઇટલ વિન્ડોઝ વર્ટિકલી. હવે શું આવ્યું? પહેલા તો પેલું કયું? કાસ્કેટ વિન્ડો, પછી ટાઇટલ વિન્ડોઝ હોરિઝોન્ટલી, પછી ટાઇટલ વિન્ડો વર્ટિકલ. હવે આપણે એના વિશે થોડું વિસ્તારમાં સમજીએ. તો પેલું કયું છે? કાસ્કેટ વિન્ડો. સેના વિશે કરવાનું છે? કાસ્કેટ વિન્ડો વિશે. તો શું કહે છે? તેમાં વિન્ડોની વિન્ડોઝની ગોઠવણી એ રીતે થાય છે કે જેથી ક્રમ અંતઃશઃ કેવી રીતે થાય છે? વિન્ડોની ગોઠવણી એ રીતે થાય છે કે જેથી અંશતઃ ઢંકાય અને બધી વિન્ડોના ડાબી બાજુના ખૂણા સ્ક્રીનમાં ડાબી બાજુના ઉપરના ખૂણાની શરૂ કરીને નીચે જમણી બાજુના ખૂણા સુધી પાણીના ધોધની જેમ નીચે તરફ ગોઠવાયેલા હોય છે. હવે આને કેવી રીતે હોય છે? જો તમને નીચે બે ત્રણ પ્રોગ્રામ ખોલેલા દેખાય છે તો આવી રીતે, જો અહીંયા આ એક છે, આ બીજો છે, ત્રીજો, ડાબી બાજુથી ચાલુ થાય ને જમણી બાજુએ પૂરું થાય તે પાણીના ધોધની રીતે દેખાય છે. હવે પહેલું શું કહે છે કે સૌ પ્રથમ ત્રણ કે ચાર વિન્ડોને ઓપન કરો. એક આ શું કરવાનું? કોમ્પ્યુટરમાં છે ને ત્રણ કે ચાર જે ફાઇલ છે એને શું કરવાની છે? ખોલવાની છે. પછી શું કહે છે બીજું? ત્યારબાદ ટાસ્ક બારની ખાલી જગ્યા પર રાઇટ ક્લિક કરતા એક પોપ અપ મેનુ જોવા મળશે. શું કરવાનું છે? એની બાજુ રાઇટ ક્લિક કરવાનું છે અને મેનુ જોવા મળશે. તેમાં કાસ્કેટ વિન્ડો પર ક્લિક કરતા બધી જ વિન્ડો પાણીના ધોધની જેમ સ્ક્રીન પર ગોઠવાયેલી દેખાશે. જો બધી વિન્ડો આવી તે ત્રણ પ્રોગ્રામ ખુલ્લા છે, જો આ પહેલો, આ બીજો, આ ત્રીજો, જો આવી તે ઉપર નીચે ખુલેલા છે. હવે બીજું શું આવે છે કે ટાઇટલ વિન્ડોઝ હોરિઝોન્ટલી. શું કહે છે? ટાઇટલ વિન્ડોઝ હોરિઝોન્ટલી. એટલે શું કહે છે? તેમાં બધી જ વિન્ડો એક પછી એક એવી રીતે ગોઠવાય છે જેથી તે એકબીજા સાથે ઢંકાય નહીં અને દરેક વિન્ડો સ્ક્રીનની લંબાઈ સુધી જોવા મળે છે. હોરિઝોન્ટલમાં કેવી રીતે ગોઠવાય? કે બધી જેટલી ફાઇલ ખુલી છે ને એ એકબીજાને ઢંકાય નહીં ને એવી રીતે ખોલવામાં આવે છે. તેથી તેની લંબાઈ કેટલી હોય છે? વિન્ડોની સ્ક્રીનની લંબાઈ સુધી જ જોવા મળે છે. જેટલી વિન્ડોની સ્ક્રીન હોય એટલી જ જોવા મળે છે. પછી શું કહે છે? ટાઇટલ વિન્ડોઝ વર્ટિકલી. હવે ટાઇટલ વિન્ડોઝ વર્ટિકલી તેમાં શું કહે છે? તેમાં બધી જ વિન્ડો એક પછી એક એવી રીતે ગોઠવાય છે જેથી તે એકબીજા સાથે ઢંકાય નહીં અને દરેક વિન્ડો સ્ક્રીનની ઊંચાઈ સાથે જોવા મળે છે. હોરિઝોન્ટલી શું હોય છે? એની લંબાઈ સાથે જોવા મળે છે ને એકબીજાને ઢંકાય નહીં, એટલે બાજુ બાજુમાં. એટલે આમાં શું કહે છે? તે એક એવી રીતે ગોઠવવામાં આવે છે કે એકબીજાને ઢંકાય નહીં અને એની લંબાઈમાં ઊંચાઈમાં સુધી જોવા મળે છે. હવે શું કહે છે? આઇકોનની ગોઠવણી. આપણે ઉપલા ત્રણે ત્રણ જોયા, હવે નવો પોઈન્ટ આવે છે આઇકોનની ગોઠવણી. હવે આઇકોનની ગોઠવણી કેવી રીતે કરશું? તો કે આઇકોન્સની ગોઠવણી બે રીતે થાય. આઇકોન્સની ગોઠવણી કેવી રીતે થાય? બે રીતે. કેવી કેવી રીતે? તો કે ઉપયોગકર્તા જાતે આઇકોનની ગોઠવણી કરી શકે. એટલે હું વાપરું છું તો મારે જેવી રીતે ગોઠવવા છે એવી રીતે હું ગોઠવી શકું. બીજું શું છેલ્લું લાસ્ટ આવ્યું કે ઓપરેટિંગ સિસ્ટમ આપોઆપ આઇકોન્સની ગોઠવણી કરે છે. લાસ્ટ શું આવ્યું કે ઓપરેટિંગ સિસ્ટમ છે એ પોતાની રીતે જ એ ગોઠવણી કરી શકે છે. આઇકોનની ગોઠવણીની કેટલી રીત છે? બે. પહેલી કઈ?
उपयोग करता जाते गोठवी सके अने छेली अने लास्ट करी के ऑपरेटिंग सिस्टम आपो आप आइकॉन नी गोठवणी करी सके छे। आपणे शुं जोयुं आमां आइकॉन नी गोठवणी नी केटली रीत छे, बे। हां, पहेली कई छे जाते गोठवी सके अने सौथी छेली लास्ट करी छे के आपणे एने आपो आप आइकॉन नी गोठवणी करी सके छीए।